ગુજરાતની ટોપ 10 ખબરોની અમદાવાદમાં જનસંકલ્પ કાર્યક્રમ યોજાયો હતો. સીએમએ આ કાર્યક્રમમાં હાજરી આપી કહ્યું કે સત્તા સેવાનો સેતુ છે, પ્રજાની સેવા માટે ઉમેદવારો આથી પ્રયાણ કરશે. ભાજપ સત્તામાં રહીને પ્રજાની સેવા કરે છે. સીએમએ જનસંકલ્પ કાર્યક્રમમાં જણાવ્યું કે ભૂતકાળમાં કોંગ્રેસે સત્તા માટે દેશને કારાવાસ બનાવ્યો હતો. ગુજરાત દંગામુક્ત બન્યું છે. રાજનીતિને અમે શુદ્ધ કરવાની દિશામાં આગળ વધી રહ્યા છીએ. ભાજપના જનસંકલ્પ કાર્યક્રમમાં સીએમએ કહ્યું કે ફક્ત ચૂંટણી લડવી એ આપણું લક્ષ્ય નથી, આપણે પંચનિષ્ઠાને વરેલા લોકો છીએ. દેશ માટે જીવીશું, દેશ માટે મરીશું. અમદાવાદમાં યોજાયેલા ભાજપના જનસંકલ્પ કાર્યક્રમમાં પ્રદેશના પ્રમુખ સી આર પાટીલે કહ્યું કે સમર્પણ દિવસે શરૂ કરેલું અભિયાન સારી રીતે ચાલશે. કેન્દ્ર અને રાજ્ય સરકારે સામાન્ય લોકો માટે લીધેલા પગલાં લોકો સુધી પહોંચાડીશું. ભાજપના તમામ ઉમેદવારો જીત્યા બાદ લોકો માટે કામ કરશે. રાજ્યની પ્રાથમિક શાળામાં ધોરણ 3-8માં સામાજિક કસોટી 25 ફેબ્રુઆરીથી 27 ફેબ્રુઆરી દરમિયાન થશે. શિક્ષણ વિભાગે જાહેર કરેલા પરિપત્રમાં આ કસોટી માટેના અભ્યાસક્રમ નક્કી કરાયો છે. પાકિસ્તાન મેરીટાઇમ સિક્યુરિટી એજન્સીની નાપાક હરકત સામે આવી છે. આઈએમબીએલ નજીક 3 બોટ સાથે 18 માછીમારોનું અપહરણ કર્યું હતું. ગોંડલ માર્કેટ યાર્ડમાં ડુંગળીની અઢળક આવક થઈ છે. લાલ ડુંગળી અને સફેદ ડુંગળીની 1.40 લાખ કટ્ટાની આવક થઈ છે. લાલ ડુંગળીની આવક 2500 કટ્ટા થયા છે. ગયા વર્ષની સરખામણીએ 20% જેટલી આવક આ વર્ષે વધુ જોવા મળી છે. 1,34,00,000ની બેનામી રોકડ સાથે એક શખ્સની રામુલ પોલીસે ધરપકડ કરી છે. આચારસંહિતા સમયે રૂપિયાની હેરાફેરી કરતો 22 પાટણ નામનો શખ્સ ઝડપાયો છે. મહીસાગરના કડાણા ડેમની ડાબા કાંઠા કેનાલમાં ગાબડું પડ્યું છે. ખેતરમાં કેનાલના પાણી ભરાઈ ગયા હતા. ખેડૂતોના પાકને નુકસાન પહોંચ્યું.